वर्ष 2022 નો વેલેન્ટાઇન્સ ડે યાદ રહેશે ચાઇનીઝ એપ્લિકેશનની કંપનીઓને, કારણ કે એક્સપર્ટ્સના અનુમાન પ્રમાણે આપણા દેશમાં બીજા 54 ચાઇનીઝ એપ્સ હવે બેન થવાના છે. તો કયા કયા એપ્સ બેન થવાના છે ને આ એપ્સ બેન કેમ કરવાના એ તમે જો સમજવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાવીને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો, યુટ્યુબમાં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજી ઠક્કર. 14 ફેબ્રુઆરી 2022ના દિવસે એવા ઘણા બધા રિપોર્ટ્સ બહાર આવી રહ્યા છે કે 54 અલગ અલગ ચાઇનીઝ કંપનીઓના એપ્લિકેશન્સ આપણા દેશમાં હવે બેન થવાના છે. આ 54 એપ્લિકેશનમાં બહુ જ અલગ અલગ એપ્લિકેશન છે, નાના મોટા એપ્લિકેશન છે જે આપણે અલગ અલગ વસ્તુઓ માટે યુઝ કરતા હોઈએ. બ્યુટી ફેસ, સેલ્ફી કેમેરા, કેમ રેકોર્ડર, વોઇસ રેકોર્ડર, વોઇસ ચેન્જર, 2-3 ગેમ છે, આઇસોલેન્ડ 2, રાઇઝ ઓફ કિંગડમ્સ અને ઘરીના ફ્રી ફાયરના વર્લ્ડ વાઇડ 10 કરોડથી વધુ યુઝર્સ છે, એ પણ આપણા દેશમાં કદાચ બેન થઈ શકે. આની પહેલાં 2020થી આપણે જોયું કે ભારત અને ચાઇનાના જેટલા પણ સોલ્જર્સ એક વખત ગલવાન વેલી પાસે જે એમનું ટકરાવ થયો હતો, જેમાં ભારતના ઘણા બધા સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, એના પછી આ ચાઇનીઝ એપ્સ ઉપર આપણા દેશમાં તવાઈ ચાલુ થઈ ગઈ હતી. અત્યાર સુધી 200થી વધુ એપ્સ આપણા દેશમાં બેન કરવામાં આવ્યા છે, જેમાં પબજી પણ હતું, અલીબાબા પણ હતું. પબજી તો હવે પાછું આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ, એ આપણા દેશના નિયમો સાથે કમ્પ્લાયન્ટ થઈ ગયું છે, પણ ઘણા બધા એપ્સ જેમ કે ટિકટોક, વીચેટ, આ બધા એપ્સ આપણા દેશમાં બેન કર્યા હતા. અને એમાં દરેકમાં એક જ વસ્તુની વાત કરી હતી કે આપણા દેશનો ડેટા જે છે, જે આ એપ ભેગો કરે છે, એ ડેટા કદાચ ચાઇના યુઝ કરી શકે, ચાઇના પાસે આ ડેટા જતો રહે છે અને આપણા દેશને નહોતું જોઈતું કે આ ડેટા ચાઇના પાસે જાય. ત્યારે આપણને સવાલ થાય છે કે આ ડેટા છે શું, એ કઈ રીતે ઉપયોગ થઈ શકે. તો એનું ઉદાહરણ આજે હું તમારા માટે લઈને આવ્યો છું. આપણો ડેટા એટલે આપણે એ એપ્લિકેશનમાં કેટલી ઇન્ફોર્મેશન આપીએ છીએ ને આપણે એ એપ્લિકેશનને શેના માટે વાપરીએ છીએ. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જ્યારે કોઈ પણ વસ્તુ આપણને મફતમાં મળે છે, કોઈ કંપની માણસોને પગાર આપીને વસ્તુ ડેવલપ કરાવે છે, એ વસ્તુનું ધ્યાન રાખે છે, એ વસ્તુમાં નવી નવી અપડેટ લાવે છે, એ વસ્તુમાં કન્ટેન્ટ મોડરેટ કરવા માણસો બેસાડે છે કે કન્ટેન્ટ કાયદા પ્રમાણે જવું જોઈએ, તો એ કંપની ખર્ચો કરી રહી છે. પણ જ્યારે એ એપ્લિકેશન આપણને મફતમાં મળે છે, ત્યારે એક વસ્તુ યાદ રાખવાની, એ એપ્લિકેશન પ્રોડક્ટ નથી, જે યુઝર છે ને એ યુઝર પ્રોડક્ટ છે. યુઝરનો ડેટા ભેગો થશે, એ ડેટાથી એ મોનિટરી ફાયદો લઈ શકશે, ત્યારે એ કંપની પૈસા કમાઈ શકશે. ઉદાહરણ આપું, તમે કોઈ પણ એપ્લિકેશન યુઝ કરો છો, એ એપ્લિકેશનને એટલું તો ખબર જ છે કે તમારું નામ શું છે, ઉંમર શું છે, ક્યાં રહો છો, ક્યાંથી ક્યાં જાઓ છો, લોકેશન હિસ્ટ્રીથી તમારા લાઇક શું છે, ડિસલાઇક શું છે, કેટલા વાગે તમે એપ્લિકેશનમાં ઓનલાઈન થાઓ છો, કેટલા વાગે તમારો ફોન ઇનએક્ટિવ થઈ જાય છે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી તમે જાગો છો, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ઊંઘો છો, કામ ક્યાં કરો છો, કોની જોડે કેવી વાત કરો છો, તમારા મિત્રો કોણ છે, તમે કોને બ્લોક કરેલા છે. એપ્લિકેશનમાં એડેડ સિક્યોરિટી માટે તમે ફિંગરપ્રિન્ટની પરમિશન આપેલી છે તો ફિંગરપ્રિન્ટનો ડેટા છે, તમારા ફેસ સ્કેનની પરમિશન આપી છે તો તમારા ચહેરાનો ડેટા છે, તમારા ફોટા છે, તમારા મિત્રોના ફોટા છે, તમે કેવું મ્યુઝિક પસંદ કરો છો, તમે કેવા પોલિટિકલ વ્યૂઝ ધરાવો છો, કેવી કોમેન્ટ કરો છો, તમે કેવી પોસ્ટ જોડે ઇન્ટરેક્ટ કરો છો, લાઇક કરો છો, કોમેન્ટ કરો છો, કે પછી તમે કેવા પ્રોડક્ટ્સ, કેવી એડ્સ ઉપર ક્લિક કરો છો. હવે મેં જેટલી વસ્તુઓ કીધી, આજે એક સવાલ હું તમને એટલો પૂછવા માંગુ છું, તમારી એકલાની, આજુબાજુની નહીં, કરોડો લોકોના ડેટાની નહીં, તમારા એકલાનો આ ડેટા જો અગર મારી પાસે આવી જાય તો મને તમારા વિશે કેટલી બધી વસ્તુ ખબર પડી જાય. ત્યારે જો કોઈ કંપની પાસે એક સાથે લાખો કે કરોડો લોકોનો આ જ બધો ડેટા હોય, ત્યારે એ કંપની એક આખા દેશની આબાદીને કંટ્રોલ કરી શકે, એ દેશની આબાદીનો બિહેવિયર એ કંપની પ્રિડિક્ટ કરી શકે કે આ દેશની આબાદીને આવો કોઈ સિનારિયો થશે તો આ દેશની આબાદી આવી રીતે રિએક્ટ કરશે. તો શું એ જે પાવર છે, એ પાવર કોઈક ચાઇનીઝ કંપનીને હોઈ શકે, જે ચાઇનીઝ કંપની ચાઇનાના દેશના કાયદા પ્રમાણે એમણે એમના દેશ માંગે એ ઇન્ફોર્મેશન આપવી પડે. આશા રાખું છું આ એપિસોડની માહિતી પછી તમને સમજ પડી ગઈ હશે કે આપણા દેશમાં અલગ અલગ દેશની એપ્લિકેશન બેન કરવાની જ્યારે વાત આવે તો એ કેમ આવે છે. તમારો ઓપિનિયન શું છે આ વાત ઉપર એ મને કમેન્ટમાં જણાવજો. બાકી આપણે એક વાત કહું, મળતા રહીશું રોજે VTVGujarati.com.